નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એકવાર ફરીથી. તો મિત્રો, અત્યારની સૌથી મોટી ખબર સામે આવી રહી છે. જી હા મિત્રો, એકવાર ફરીથી આવ્યો વિનાશકારી ભૂકંપ. જી હા મિત્રો, ભૂકંપના કારણે મિત્રો જે છે અફરાતફરી દેશોમાં મિત્રો ભૂકંપના કારણે મિત્રો માહોલ ભયનો બનેલો છે. ત્યારે મિત્રો એકવાર ફરીથી ન્યૂઝીલેન્ડમાં આવ્યો છે 7ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ. જી હા મિત્રો, ન્યૂઝીલેન્ડમાં આજે વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર મિત્રો 7ની માપવામાં આવી છે. જી હા મિત્રો, ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટરે જણાવ્યા અનુસાર મિત્રો ન્યૂઝીલેન્ડના આજે કેરમેડ આયર્લેન્ડ પર મિત્રો આવ્યો હતો, જેનું કેન્દ્ર જમીનની અંદર 10 કિલોમીટર ઊંડે હતું. તો મિત્રો, અત્યારે સૌથી મોટી ખબર છે મિત્રો દુનિયામાં, જ્યારે તુર્કીના સીરિયામાં આવેલા ભૂકંપ બાદ વિનાશકારી મિત્રો મોતો થયા છે. ત્યારે મિત્રો એક તરફ આ ભૂકંપના કારણે મિત્રો આખી દુનિયામાં ડરનો માહોલ બનેલો છે, તો મિત્રો બીજી તરફ દુનિયામાં દિવસે ને દિવસે નવા નવા ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે, જેના કારણે મિત્રો દુનિયામાં દહેશતનો માહોલ છે. ત્યારે મિત્રો એકવાર ફરીથી ત્યારે મિત્રો અહીંયા ન્યૂઝીલેન્ડમાં મિત્રો 7ની તીવ્રતાનો વિનાશકારી ભૂકંપ આવ્યો છે. ત્યારે મિત્રો અહીંયા શક્તિશાળી ભૂકંપ બાદ સુનામીનું એલર્ટ પણ જારી કરાયું છે. આ તીવ્રતાનો ભૂકંપ જે અમને ધરતીકંપ જે મિત્રો ભારે તબાહી સર્જી શકે છે. તો મિત્રો અત્યારે સૌથી મોટી ખબર સામે આવી રહી છે. મિત્રો પલપલની અપડેટ તમને મળતી રહેશે. ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. ધન્યવાદ.